ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર વિશે મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેનના વચ્ચેનો પ્રેમનો રૂપ ખૂબ જ ધૂમધામમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાના પૂનમે આવે છે. આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને હાથ પર રાખડી બાંધે છે. ફૂલ, કુમકુમ, દિયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળી શણગારે છે. ભાઈઓ બહેનોને ભેટ પણ આપે છે અને હંમેશા તેમની રક્ષા કરવાનું વચન આપે છે. નમસ્તે દર્શકો, હું છું નિરાલી જૈન. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ભારતમાં ઘણા બધા તહેવારો હોય છે, એમાં બી રક્ષાબંધન એક ભાઈ બહેનનો તહેવાર હોય છે. તો આજે આપણે આવી ચૂક્યા છે રાખડીના એક સ્ટોર પર. હું કેમેરામેનને વિનંતી કરીશ કે એ દેખાડે. રક્ષાબંધન એક ભાઈ બહેનનો તહેવાર હોય છે, જ્યાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ ખુશીથી તેને ભેટ આપે છે. આપણે આવ્યા છીએ અહીંયા રાખડી ભંડારમાં. અહીંયા આપણે આવીને જોઈશું કસ્ટમર્સને આ વખતે શું એક્સાઇટમેન્ટ છે રાખડીને લઈને. આ વખતે રાખડીને લઈને તમારી શું એક્સાઇટમેન્ટ છે? આનંદ રાખી બજાર છે એ તો કાયમ દર વર્ષે ભરાય છે, પણ દર વખત કરતાં આ વખતે વેરાયટીઝ બહુ છે. અને ભાઈની રાખડી આપણે બાંધતા હોય એમાં એસાઇનમેન્ટ તો હરરોજ હોવું જોઈએ. એવું નહીં કે આજે રાખડી બાંધીએ એટલે એનું આજે જ એનું રક્ષા થઈ જાય, પણ અહીંયા રાખડી મેળામાં જોઈને આપણને બધી વેરાયટીઝ બહુ સરસ મળે છે. અને વર્ષમાં એક વાર એવું આવે છે કે આપણા બહેને બહુ ખૂબ ખૂબ વિશેષ આપીએ, બહુ પ્રેમથી મળીએ. કોઈ વાર બહેને ટાઈમ ના હોય, કોઈ વાર બહેનને ટાઈમ ના હોય, પણ આ એક વર્ષમાં એક દિવસ એવો હોય છે કે ભાઈ ગમે ત્યાં હોય તો બહેનનું દિલ ભાઈ જોડે હોય, ભાઈ બહેન ગમે ત્યાં હોય તો ભાઈનું દિલ બહેન જોડે હોય. એટલે રાખીનો તહેવાર તો દરેક બહેન અને દરેક ભાઈ માટે બહુ ખૂબ 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 એક્સાઇટમેન્ટવાળો છે. આ વખતે માર્કેટમાં કઈ રાખડીઓની નવી વેરાયટી જોવા મળી? હા, મને દર વખતે કરતાં આ આનંદ રાખી બજારમાં બહુ બહુ જ નવી વેરાયટી છે. ગણપતિની છે, પછી ભગવાનની બધી બહુ છે. લોકોમાં એવું લાગે છે કે બધા ભગવાન તરફ વધારે છે. લોકો બધા જુઓ, તમે ગણપતિનું જે બોક્સ ભર્યું એમાં મારે લેવી છે, પણ એક પણ ગણ છે નહીં, એટલે થોડું એની બાજુ છે બધા. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂનમની તિથિ પર ઉજવવામાં આવે છે, પણ આ વર્ષે શ્રાવણ પૂનમથી તિથિ બે દિવસે એટલે 30 અને 31 ઓગસ્ટે આવી રહી છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, ભાઈ બહેનને ભેટ આપે છે. ભાઈના જીવન વિકાસમાં બહેન સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. હિન્દુ સમાજમાં શ્રાવણ પૂનમના દિવસે બધી જ બહેનો પોતાની ભાઈને રાખડી બાંધે અને તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. ભારતમાં ભાઈ અને બહેનમાં પ્રેમ અને ફર્જની ભૂમિકા વ્યક્ત કરવાનો આ એક જ દિવસ નથી, પરંતુ રક્ષાબંધનના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના લીધે આ દિવસે ખૂબ મહત્વનો બની ગયો છે. રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓનો અને સંવેદનોનું તહેવાર હોય છે. એક બંધન છે જે લોકો સ્નેહ દોર સાથે જોડે છે. રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. તહેવારોનું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે ભાઈ બહેનના સંબંધો મુજબ બનાવી છે. આ રાખડીઓને દોર પવિત્ર માનવમાં આવે છે, કારણ કે તે તેની બહેનોને કરેલા શબ્દની યાદ અપાવે છે. હું અરુણા પટેલ, આનંદ રાખડી બજાર, કેશવબાગથી બોલું છું. આ વખતે રાખડીને લઈને શું ટ્રેન્ડ છે માર્કેટમાં? આ વખતે રાખડીને લઈને સૌથી વધારે એવી લાઈની રાખડી છે, પછી રેઝિનની રાખી, અમેરિકન ડાયમંડની રાખડી, અમેરિકન ડાયમંડની અંદર સ્પિનર્સવાળી રાખડી, અને નાના છોકરાઓમાં લાઇટવાળી, મ્યુઝિકવાળી, મિનિયન્સની, એવેન્જર્સની બધી અલગ અલગ ટાઈપની, પછી રુદ્રાક્ષની રાખડી, ચાંદીની રાખડી, એ બધાનો ટ્રેન્ડ જોવા મળે છે. કસ્ટમર્સમાં એક્સાઇટમેન્ટ છે રાખડીને લઈને આ વખતે લાસ્ટ ટાઈમની જેમ? લાસ્ટ ટાઈમની જેમ છે, પણ એવું લાગે છે કે ગયા વર્ષ કરતાં માર્કેટ થોડુંક ધીમું છે. હવે સાંજ પડતા ખબર પડે આજ છેલ્લો દિવસ છે કેવું રહે છે.
આ વખતે રાખડીની પ્રાઇસ રેન્જ શું રહેશે? રાખડી મારા ત્યાં 10 રૂપિયાથી લઈને 2000 સુધીની રાખડીઓ છે. મારે ત્યાં ગોલ્ડની રાખડી પણ રાખું છું, સિલ્વરની પણ છે, બધી સ્ટાઇલની. તમારે ગમે તે 10 રૂપિયાથી લઈને અને 2000 સુધીની રાખડી મારા ત્યાં જોવા મળશે તમને. તો આજે આપણે લોકો સાથે વાત કરી, એમનો અભિપ્રાય જાણ્યો. હું છું નિરાલી જૈન, કેમેરામેન ધનેશ સાથે NGN ન્યૂઝ.